ઉત્તરાયણના પર્વમાં ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે. આંકડો સતત સામે આવી રહ્યા છે, જેમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકોને ઇજાઓ પહોંચી છે. તો 108 અને ઇમરજન્સી કોલ્સમાં વધારો થયો છે. 108માં આવતા ઇમરજન્સી કોલમાં 25% વધારો થયો છે. તો ઉત્તરાયણના પર્વમાં ગળા પર દોરી વાગવાની એક્સિડન્ટના બનાવો વધ્યો છે. બિલકુલ, જોઈ શકાય છે કે 108 ખાતેના જે હેડક્વાર્ટર્સ છે ત્યાંના કોલ સેન્ટર ખાતે અમે આવ્યા છીએ. છેલ્લા બે દિવસમાં એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ અહીં સતત ફોન રણકી રહ્યા છે અને ઇમરજન્સીસમાં 24-25% વધારો થયો છે. અનેક બનાવો જે છે સામે આવ્યા છે અને આ પ્રકારની જે ઉત્તરાયણનો જે તહેવાર છે તે અનેક લોકો માટે જે છે આફતરૂપ પણ બન્યો છે. આ તરફ જે 1962 જે એનિમલ હેલ્પલાઇન છે તેને પણ વિશેષ કરીને આ દિવસ દરમિયાન કાર્યરત કરવામાં આવતી હોય છે. એટલે ખાસ કરીને જે અલગ અલગ ઇમરજન્સીસ જે આવતી હોય છે રૂટીન દિવસોમાં તેના કરતાં વધારે કે ઉત્તરાયણના કારણે જે અનેક બનાવો બનતા હોય છે તેમાં પણ વધારો થતો હોય છે. આપણી સાથે સતીશભાઈ પટેલ છે, ઇન્ચાર્જ છે ઇમરજન્સી 108ના, તેમની સાથે વાત કરીશું. સતીશભાઈ, બે દિવસ દરમિયાન જે આપણે ઓપરેશન્સ હેન્ડલ કર્યા છે તો આખું જે ઓપરેશન્સ હતું તેમાં વધારો પણ થયો છે 25% જેટલો, કેવી તૈયારીઓ હતી? જે તૈયારીની વાત કરું કે જ્યારે જ્યારે કોઈ તહેવાર આવે છે, દિવાળી હોય, ધૂળેટી હોય કે પછી ઉત્તરાયણનો તહેવાર જે અત્યારે ચાલી રહ્યો છે, આવા તહેવારોની અંદર એક વિશેષ કરીને એક આયોજન કરાતું હોય છે 108 દ્વારા. અમારું એનાલિસિસ ડિપાર્ટમેન્ટ છે જે પાછલા ઘણા વર્ષોના ડેટા જોઈ અને એનાલિસિસ કરતા હોય છે કયા તહેવાર ઉપર કેટલી ઇમરજન્સી આવશે. તો એ જ પ્રમાણે આ તહેવાર જે ઉત્તરાયણનો તહેવાર ચાલી રહ્યો છે એના એનાલિસિસ પ્રમાણે 25-26% વધારો આવે એવું લાગી રહ્યું હતું અને એના ભાગરૂપે 108 સતત ખડે પગે રહી છે. અમારા દરેક એમ્પ્લોયની દરેકની રજા પણ કેન્સલ કરવામાં આવી છે. આપ અહીંયા જોઈ શકો છો કોલ સેન્ટર પણ સતત ધમધમાઈ રહ્યું છે અને છેલ્લા બે દિવસની અંદર સતત 108 પણ દોડતી જ રહી છે. ઇમરજન્સીની વાત કરું તો નોર્મલ દિવસની અંદર 3500-3600 ઇમરજન્સી આવતી હોય છે, પણ આ બે દિવસની અંદર 8500 કરતા પણ ઇમરજન્સી આવી છે. એટલે કે રૂટીનમાં જે ઇમરજન્સી આવે છે તેમાં 25% વધારો થયો છે. એટલે બે દિવસ દરમિયાન 8000 જેટલા કેસો આવ્યા. તો કયા કયા પ્રકારના કેસીસ સામે આવ્યા છે, આપણે કઈ રીતે ઓપરેશન હેન્ડલ કર્યું? જે નોર્મલ દિવસોની અંદર 3500-3600 જે ઇમરજન્સી આવતી હોય છે જેમાં પ્રેગ્નન્સી રિલેટેડ કેસીસનો સૌથી વધારે ફાળો હોય છે, પરંતુ બધી હોસ્પિટલો બંધ હોવાથી પ્રેગ્નન્સીના કેસ ઓછા આવે છે અને ખાસ કરીને એક્સિડન્ટ અને ફોલડાઉનના કેસીસમાં વધારો જોવા મળ્યો છે. એક્સિડન્ટ કેસીસ જે નોર્મલ દિવસોની અંદર 400-450 આવતા હોય છે તે વધીને 925-930 આવ્યા છે પર ડે. એટલે કે બે દિવસની અંદર 1800 તો એક્સિડન્ટના કેસીસ છે. એ સિવાય નોન વેહિક્યુલર ટ્રોમા જેમાં પડી જવું પછી દોરીથી ગળું કપાઈ જવું આ ટાઈપના કેસીસમાં પણ વધારો જોવા મળે છે. જે નોર્મલ દિવસની અંદર 300 આવતા હોય છે પણ બે દિવસની અંદર એમાં પણ 1700-1800 ઇમરજન્સીસ આવી ગઈ છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન જે દોરી વાગવી, ગળું કપાઈ જવું, મારામારી થવી અને તેની સાથે સાથે જે પડી જવાના જે બનાવો છે તેમાં પણ વિશેષ વધારો થાય છે. 8000થી વધુ કેસીસ આ બે દિવસ દરમિયાન સામે આવ્યા છે, વધુ સામે આવ્યા છે. એટલે આ પ્રકારની જે ઇમરજન્સીસ છે 108 ખડે પગે રહી છે અને સતત ફોન રણક્યા છે અને સતત ઇમરજન્સીમાં વધારો જોવા મળ્યો છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.